हेलो फ्रेंड्स, दिस इज अमित रंगाणी, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। आज आपने धोरण 10 ना चैप्टर 10 में लेक्चर 3 नी अंदर चर्चा करीशु गोलीय अरीसा पर आपात थता किरणों अने केटलाक प्रतिबिंबो विशे, जेने आपणे किरण आकृतिओ कहीशु। तो सौ प्रथम आपणने एनी जानकारी होवी जोईए के आपात किरण केवुं होय, तो परावर्तन क्यांथी थाय। અહીંયા આપણે ગોલીય અરીસો એટલે અંતર્ગોળ અને બહિર્ગોળ બંને વિશે ચર્ચા કરીશું। ત્યારબાદ આપણે પહેલા અંતર્ગોળ અરીસાઓની 6 આકૃતિઓ ભણીશું, ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરની અંદર બીજી 2 બહિર્ગોળ અરીસાની આકૃતિઓ ભણીશું, અને અંતર્ગોળ અરીસાનો ઉપયોગો નેક્સ્ટ લેક્ચરમાં બહિર્ગોળ અરીસાનો ઉપયોગો। તો આ વિડિયોમાં સૌથી પહેલા શરૂઆતનું અહીંથી અહીંયા સુધી જો તમને खबर पड़े ने याद रखो तो गेरंटी आपू छू के आ तमारे गोखवू नहीं पड़े। अने आ किरण आकृतिओनी अंदर बोर्ड नी परीक्षा में 2 मार्क्स में एक किरण आकृति लगभग दर वक्ते होय ज छे, लगभग दर वक्ते होय। तो आ 6 पछी आगळनी 2 8 अने लेंसनी अंदर 8 टोटल 16 आकृतिओ थाय। तो 16 आकृतिओ तमारे गोखवी न पड़े तो शुरुआत में अहींया सुधी ध्यान आपवू, नहींतर पछी आ छेल्ले गोखवू पड़शे। चलो तो ध्यान राखजो। पहेलू, आपात किरण क्यांथी थाय तो परावर्तन क्यांथी थशे। ए तो जो आपात किरण मुख्य अक्ष ने समांतर होय, मुख्य अक्ष ने समांतर होय तो परावर्तित किरण एफ माथी पसार थसे, એટલે કે એનું एफ માંથી પરાવર્તન થશે। ધ્યાન રાખો કેવી રીતે, મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થયું, આ આપાત કિરણ છે, મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય છે એટલે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર, તેનું પરાવર્તન એફ માંથી થાય એટલે આવી રીતે તેનું શું થશે, પરાવર્તન। આ બધા જ નિયમો યાદ રાખજો, કારણ કે આગળ આકૃતિઓમાં જરૂર પડશે। ત્યારબાદ આ અંતર્ગોળમાં બહિર્ગોળમાં આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર, આપાત કિરણ મુખ્ય અક્ષ સમાંતર, હું પરાવર્તન અંદર તરફ તો થાય નહીં, બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર અંદર હોય પરંતુ પરાવર્તન અંદર થાય નહીં, તો તમારે શું કરવાનું, સ્કેલ મૂકવાની એફ અને આ કિરણ જ્યાં અરીસાને આપાત થાય ત્યાં, અને સ્કેલ મૂકી અંદર તરફ તૂટક દોરવી, એટલે કે એફ ઉપર આપાત તો થશે પરંતુ પરાવર્તન એફ તરફ જ થાય, પરંતુ દિશા બદલાઈ જશે, ફક્ત દિશા આવશે આવી રીતે, એટલે તમારે સ્કેલ મૂકી એફ માંથી પરાવર્તન કરાવવું। એટલે ધ્યાન રાખજો ફરીથી, આપાત કિરણ પરાવર્તન ભલે ઉપર થાય પરંતુ આપ જોવા જઈએ તો પાછળ તરફ લંબાવો તો પરાવર્તન એફ માં જ થાય છે, એટલે આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તન હંમેશા એફ માંથી જ થશે। આગળ, આપાત કિરણ એફ માંથી, એફ માંથી આપાત થાય તો સેમ આનું ઊંધું, પરાવર્તિત કિરણ ક્યાં થશે, મુખ્ય અક્ષને સમાંતર। તો આપાત કરીશું મુખ્ય કેન્દ્ર એફ માંથી, આ આપાત કિરણ, હવે તેનું પરાવર્તન કેવી રીતે થાય, મુખ્ય અક્ષને સમાંતર। મુખ્ય અક્ષને સમાંતર એનું પરાવર્તન થાય છે, આપાત કિરણ એફ પરાવર્તન કિરણ મુખ્ય અક્ષને સમાંતર। બહિર્ગોળ અરીસામાં ખાસ ધ્યાન રાખજો, આપાત કિરણ પાછળ અરીસાની પાછળ ડોટમાં, આ થયું આપાત કિરણ, પરાવર્તન થશે સપાટીથી મુખ્ય અક્ષને સમાંતર।
आपात किरण मुख्य अक्ष ने समांतर परावर्तन थाय छे। त्यार बाद आपात किरण तो सी माथी आपात किरण वक्रता केंद्र सी माथी आपात थाय तो परावर्तन पण सी माथी ज थशे। એટલે જે દિશામાં આપાત થાય તે જ દિશામાં પરાવર્તન પામશે। આપાત કિરણ અરીસા સાથે અથડાઈને પરાવર્તિત કરે, દિશા એ જ રહેશે, દિશા બદલાતી નથી। અને બહિર્ગોળમાં આપાત કિરણ સી પર આપાત કર્યું તો એ જ માર્ગે પાછું ફરશે, સી માંથી પરાવર્તન પામે છે। આપાત કિરણ જો પી પર હોય, पी पर आपात थाय એટલે કે ધ્રુવ પર આપાત થાય તો નિશ્ચેતક કોણ રચે છે અને પરાવર્તન પામે। નિશ્ચેતક કોણ એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન જ છે। એટલે જો પી ઉપર આપાત થશે એટલે અહીં જેટલો ખૂણો બનાવશે પરાવર્તન થશે અને અહીં પણ તેટલો જ ખૂણો રચશે। સેમ પી પર આપાત કરો, જેટલો ખૂણો આપાત કોણ તરફ થાય પરાવર્તન કોણ તેટલો જ ખૂણો પરાવર્તિત કોણમાં દ્વારા પણ રચાય છે। અને આ ચાર નિયમો યાદ રાખો ફરીથી એકવાર। આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર, એફ માંથી પરાવર્તન, એફ માંથી આપાત, મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન, સી માંથી આપાત થાય, સી માંથી પરાવર્તન થાય, પી પર આપાત થાય તો નિશ્ચેતક કોણ રચે છે। અને આ ઘરના એટલે કે જાતે તમને આગળ ઈઝી પડે એટલા માટે, જાતે એટલે નિયમોમાં જ આવે છે, પરંતુ ચોપડીમાં કે ક્યાંય તમને દર્શાવેલા હશે નહીં, એટલે યાદ રાખવા પેલો નિયમ, નિયમ ના કહી શકાય ફંડામેન્ટલ્સ અથવા તો હિંટ બી કહી શકો, કે તમારે આ છ આકૃતિઓ ગોખવી ન પડે, તેના આ સ્થાનને બધું ગોખવું ન પડે એટલા માટે। ચલો ધ્યાન રાખો, વસ્તુના શીર્ષમાંથી બે કિરણ પસાર કરો એટલે કે આપાત કરો। વસ્તુ હોય તો બે વસ્તુ હોય, શીર્ષ અને શીર્ષ એટલે મથાળું અને નીચે તળિયું, તો શીર્ષમાંથી બે કિરણ આપાત કરો, એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો, બીજું કિરણ સીમાંથી આપાત કરો। હવે જો સીમાંથી પસાર ના થાય તો એફમાંથી પસાર કરો, બંને કિરણોનું પરાવર્તન કરો અને જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ મળે છે। ચલો ધ્યાન રાખજો, હવે ક્લિયર અહીંયા સુધી? જો અહીંયા સુધી આવડશે તો જ આ આકૃતિઓ મોઢે આવડશે, નહીં તો ગોખવી પડશે। ફરીથી કહું છું, ના યાદ રહે તો આને લખીને, લખવાનું તો તમારે છે જ, લખીને નોટ્સ બનાવીને કમ્પ્લીટ તૈયાર કરો, તૈયાર કર્યા પછી આગળ આવવાનું આ ભણવાનું અને ત્યારબાદ શીખવાનું। અને ના ખબર પડે તો ફરીથી વિડીયોને પાછો કરીને ફરીથી જુઓ, આ સમજો અને ત્યારબાદ આગળ વધજો, નહીતર પછી અહીંયા ભૂલ્યા તો પછી ભૂલ્યા। ચલો ધ્યાન રાખો, પહેલું વસ્તુ સ્થાન, પ્રતિબિંબ સ્થાન, પ્રકાર અને પરિમાણ, આપણને આ ચાર વસ્તુ પૂછશે અને એમ કે ભાઈ કિરણ આકૃતિ દોરો, તો આપણને પરીક્ષામાં ફક્ત વસ્તુ સ્થાન આપેલું હશે, એટલે મેં જે આટલું આપેલું હોય એટલું મેં તમને લખ્યું છે, બરોબર? આગળ સો વસ્તુ ક્યાં છે, અનંત અંતરે, એટલે આપણે ભણ્યા હતા અનંત અંતરે થી કિરણો કેવા આવે, સમાંતર આવે, કોને સમાંતર આવે, મુખ્ય અક્ષને સમાંતર આવશે, એટલે મુખ્ય અક્ષને સમાંતર। તો પહેલો નિયમ, વસ્તુના શીર્ષમાંથી બે કિરણો આપાત કરો, આપણે બે કિરણો આપાત કરીશું, એક અને બે, આપણને ખબર નથી કે વસ્તુ ક્યાં છે એટલે આપણે એક અક્ષની ઉપર ને એક અક્ષની નીચે આપીએ છીએ। તો પહેલો નિયમ, મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો પરાવર્તન ક્યાંથી થશે, એફ માંથી, તો તેનું પરાવર્તન એફ માંથી કરો, અને આ કિરણનું પણ પરાવર્તન એફ માંથી થાય। ઓકે, બે કિરણો આપાત કર્યા બંને કિરણોનું, હવે અહીંયા જે નિયમો લાગુ પડે છે એ નિયમો હવે અહીં વસ્તુથી લાગુ પડશે, કારણ કે શીર્ષ આપણને ખબર નથી એટલા માટે। બંને કિરણોનું પરાવર્તન કર્યું, કર્યું જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ, તો ક્યાં છેદ્યું, મુખ્ય કેન્દ્ર એફ પર છેદે છે, તો આપણને શું મળે છે, એફ ઉપર બ્લેક કલરનું જે દોર્યું છે એ શું છે, પ્રતિબિંબ। તો આપણે પ્રતિબિંબનું સ્થાન લખો,
तो प्रतिबिंब नु स्थान शू आवशे F पर, पण तमारे F नहीं लखवानु, शब्द में लखवानु मुख्य केन्द्र F पर। प्रकार, हाँ प्रकार में ध्यान रखवानु, याद रखजो। तो त्यां शू मळशे प्रतिबिंब, प्रतिबिंब बे प्रकार ना होय, आभासी अने वास्तविक। तो जो परावर्तित किरणों जो जाते छेदे बनने किरणों, तो वास्तविक अने जो आपने छेदाड़िए इले आपने लंबावीए तो आभासी। ये आपणे आगळ भणीशुं एटले आवडशे। तो बन्ने किरणो जाते छेदे छे तो प्रकार शुं आवशे? वास्तविक। पण वास्तविक साथे हमेशा उलटू होय एटले लखवानुं प्रकार वास्तविक अने उलटू। वास्तविक अने उल्टू। परिमाण ले साइज कितनी छे? तो एक टपका जेवू देखाय छे लखवानु बिंदुवत। क्लियर? आगळ जोईशुं तो वधु डिटेल मां खबर पड़शे। वस्तुनु स्थान सी थी दूर एटले हमें वस्तु मूकवानी। अहींया वस्तु अनंत अंतरेथी देखाती नहोती एटले समांतर आवता हता। हमें अहींथी वस्तु मूकीशुं, नियमनुं पालन करीशुं। वस्तु, वस्तुनुं स्थान सी थी दूर मूक्यु छे। वस्तुना शीर्षमांथी बे किरण आपात करो, बे किरणमांथी एक किरण मुख्य अक्षने समांतर एटले एक किरण आपात करी दो, मुख्य अक्षने समांतर आपात थई गयुं। बीजू किरण सी मांथी पसार करो, बीजू किरण सी मांथी आपात करो। हवे बन्ने किरणनुं परावर्तन करो, तो परावर्तन करवा माटे आ चार नियमो पाछा। तो मुख्य अक्षने समांतर आपात थयुं तो एफ मांथी परावर्तन करावडावो, तो ते किरणनुं परावर्तन शेमांथी थशे? एफ मांथी परावर्तन थाय। अने सी मांथी आपात थयेला किरणनुं परावर्तन सी मांथी थशे एटले आ आवे ने छेदे, તો જ્યાં છેદે છે ત્યાં શું મળશે આપણને? પ્રતિબિંબ મળે। અને બંને કિરણો કેવા છેદે છે? જાતે છેદે। તો પ્રતિબિંબનું સ્થાન સી અને એફ ની વચ્ચે। તમારા શબ્દોમાં લખવાનું સી એટલે વક્રતા કેન્દ્ર ને એફ એટલે મુખ્ય કેન્દ્ર, વક્રતા કેન્દ્ર ને એફ ની, મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે। પ્રકાર જાતે છેદે એટલે વાસ્તવિક અને ઉલટું। પરિમાણ વસ્તુ કરતા નાનું। ત્યારબાદ જુઓ, ગોખવું નથી પડતું, હજી આકૃતિઓ જેમ જેમ આગળ આવશે ને એમાં થોડા ફેરફારો થશે। એટલે જો તમને આ નિયમો આવડતા હશે, આ નિયમો અહીંયા સુધી જો તૈયાર તૈયાર કરી લેશો તો આ તમારે ગોખવું જ નહીં પડે, ઓટોમેટિક જાતે જાતે વસ્તુ બનતી જશે, આપણને પ્રતિબિંબો મળતા જશે। આગળ વસ્તુનું સ્થાન સી પર, એટલે વસ્તુ હું ક્યાં મૂકીશું? સી પર મૂકીએ। ચલો વસ્તુના શીર્ષમાંથી બે કિરણ આપાત કરો, એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર, એટલે પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરી દો, બીજું કિરણ સીમાંથી, તો બીજું કિરણ સીમાંથી નીચે આપાત કરો, ના એવી રીતે આપાત થાય નહીં। તો જો સીમાંથી આપાત ના થાય તો એફમાંથી આપાત કરો, તો સીમાંથી આપાત નથી થતું તો આપણે એફમાંથી કરીએ। ત્યારબાદ બંને કિરણનું પરાવર્તન કરો, તો થોડું આડું કિરણ થઈ ગયું,
एक જ વાર એરો બતાવી દેવાનો આગળ પરાવર્તન માટે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો f માંથી પરાવર્તન કરાવડાવો તો એનું પરાવર્તન ક્યાંથી થશે f માંથી અને f માં આપાત કિરણ હોય તો મુખ્ય અક્ષને સમાંતર પરાવર્તન કરાવડાવો परावर्तन करो तो ज्यां बनने छेदे त्यां प्रतिबिंब आपी दो प्रतिबिंब नु स्थान पण क्या आवशे सी पर प्रकार जाते छेदे एटले वास्तविक अने उल्टू परिमाण वस्तु जेटली छे एटलू ने एटलू छे एटले वस्तु जेटलू આગળ વસ્તુ ધીરે ધીરે નજીક આવે અહીંયા સી થી દૂર અહીંયા સી હવે વસ્તુ ક્યાં છે સી અને એફ ની વચ્ચે તો વસ્તુ સી અને એફ ની વચ્ચે એ ગમે ત્યાં તમે મૂકી શકો થોડું આગુ પાછું ચાલે પણ સી અને એફ ની વચ્ચે રાખવી નિયમો સેમ રહેશે બે કિરણ આપાત કરો પહેલું મુખ્ય અક્ષને સમાંતર બીજું સી માંથી પહેલું મુખ્ય અક્ષને સમાંતર અમે તમે કહો સાહેબ આ તો જાય નહીં સી માંથી આપાત ના થાય એફ માંથી કરો આવી રીતે કરીશું ના સી માંથી આપાત થશે જુઓ સી માંથી શીર્ષ ઉપર અને શીર્ષ માંથી અરીસા પર ક્લિયર આવી રીતે દોરવું અમે આપાત થયેલા બંને કિરણોનું પરાવર્તન કરો પરાવર્તન એટલે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો એફ માંથી પરાવર્તન કરો આ કિરણ એફ માંથી પરાવર્તન પામે અને આવી રીતે એનું પરાવર્તન થાય છે અને જેનું સી માંથી આપાત થાય સી માંથી પરાવર્તન પામે એ સી ઉપરથી પાછું આવશે બંને જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબ મળે તો જ્યાં છેદે છે ત્યાં પ્રતિબિંબ મળશે પ્રતિબિંબ વિશે લખી નાખો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળે સી થી દૂર પ્રકાર કેવો વાસ્તવિક અને ઉલટું જાતે છેદે છે પરિમાણ કેવું વસ્તુ કરતા મોટું વસ્તુ નાની છે પ્રતિબિંબ મોટું છે વસ્તુ કરતા મોટું ત્યારબાદ આગળ પાંચમી આકૃતિ વસ્તુ સ્થાન એફ પર એટલે વસ્તુ ક્યાં મૂકીશું એફ પર રાખીએ નિયમો સેમ શીર્ષમાંથી બે કિરણ આપાત કરો એક મુખ્ય અક્ષ સમાંતર બીજું સી માંથી પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર બીજું કિરણ સી માંથી તમે કહેશો સાહેબ સી માંથી તો આ ઊંધું થાય હા કરવાનું ઉપર કર્યું એવી રીતે જ સી ઉપર સ્કેલ મૂકી શીર્ષમાંથી કિરણને આપાત કરો અને રીસા સુધી આપાત કરવાનો અમિતભાઈ જોડે સ્કેલ ના આવે થોડું અડુડું થાય તમારે ના થાય બરોબર ઓકે હવે પરાવર્તન તો એના ચાર નિયમોમાંથી મુખ્ય અક્ષ સમાંતર આપાત થાય તો એફ માંથી પરાવર્તન કરો સી માંથી આપાત થાય તો સી માંથી પરાવર્તન કરો મુખ્ય અક્ષ સમાંતર એફ માંથી પરાવર્તન કરો સી પર આપાત થાય તો સી માંથી જ પરાવર્તન પામશે છેદે ક્યાં છેદ છે બહુ જ દૂર અનંત અંતર એટલે આપણી જગ્યાની બહાર છેદે છેદશે ખરી હા એવું નથી કે આપણે છેદે નહીં છેદે ખરી પરંતુ ક્યાં છેદશે બહુ જ દૂર અને બહુ જ દૂર હોય એટલે આપણે સામાન્ય રીતે શું લખીએ છીએ અનંત અંતરે એટલે પ્રતિબિંબનું સ્થાન શું આવશે અનંત અંતરે જોવા જઈએ તો આ
પ્રતિબિંબ આવી રીતે અહીંયા મળશે જો છેદાડીએ તો. હવે એવું ના કહેતા કે તમે તો એવું કીધું કે અહીંયા આપણે લંબાયા એટલે આભાસી, ના જાતે જ છેદે છે, પરંતુ આપણે ચોપડી પ્રમાણે જોવાનું છે એટલા માટે કે અનંત અંતરે જઈ બહુ દૂર જઈને છેદે એટલા માટે આપણે અનંત અંતર લખવાનું. બાકી પ્રકાર શું લખશું? વાસ્તવિક અને ઉલટું. જાતે છેદે એટલે વાસ્તવિક અને ઉલટું, અને પરિમાણ અહીંયા મળે એટલે વસ્તુ કરતા ખૂબ જ મોટું. વસ્તુ કરતા મોટું નહીં, વસ્તુ કરતા ખૂબ મોટું. અહીંયા વસ્તુ કરતા મોટું મળતું, અહીંયા વસ્તુ કરતા ખૂબ જ મોટું મળે છે. આગળ વસ્તુનું સ્થાન પી અને એફ ની વચ્ચે, ધ્રુવ અને એફ ની વચ્ચે મૂકીએ. નિયમો સેમ, પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરો, બીજું કિરણ સી માંથી આપાત કરો, આ આપાત કિરણ છે. હવે પરાવર્તનના નિયમો, આ કિરણનું પરાવર્તન એફ માંથી કરો, આનું પરાવર્તન સી માંથી કરો, બંને કિરણો તમે ધ્યાનથી જુઓ તો બંને કિરણો એકબીજાથી દૂર જતા હોય ને એવું દેખાય છે. અહીંયા બંને કિરણો નજીક આવે, ક્યાંક જઈને ભેગા થશે, પણ અહીંયા બંને કિરણો દૂર જ જતા જાય તો જાતે છેદતા નથી. હવે આપણું કામ આપણે લંબાવીએ. ચલો પાછળ તરફ, અરીસાની પાછળ એટલે આ મુખ્ય અક્ષને થોડું પાછળ લંબાવવાનું, આ કિરણને તૂટક રેખામાં પાછળ લંબાવવાનું. અહીંયા દોર્યું હતું ને તૂટક રેખામાં, જુઓ અહીંયા અહીંયા એવી રીતે પાછળ લંબાવો, જ્યાં છેદે ત્યાં શું મળશે આપણને? પ્રતિબિંબ. હવે આ આપણે લંબાવ્યું તો આ પ્રતિબિંબ તૂટક તૂટક દોરીશું, કારણ કે આ સાચું પ્રતિબિંબ નથી. એટલે આ પ્રતિબિંબનું સ્થાન ક્યાં લખીશું? અરીસાની પાછળ. અરીસાની પાછળ. પ્રકાર કેવો? આભાસી. અને પ્રતિબિંબ કેવું મળ્યું? સીધું, એટલે આભાસી અને ચતું. પરિમાણ વસ્તુ કરતા મોટું. જો તમે આને યાદ નહીં કરો તો આ તમારે ફરીથી ઓછું ગોખવું પડશે. જો આવડતું હોય તો તમે પેન્સિલ અને સ્કેલની મદદથી દોરો, એટલે એક પણ કિરણોને આડી અવડી રીતે તમે ના દોરો, મસ્ત મૂકીને લખશો, યાદ રાખશો તો આને ગોખવાની જરૂર નહીં પડે. હજી આગળ આવી બે આકૃતિ છે, બહિર્ગોળ અરીસાની, ત્યારબાદ અંતર્ગોળ બહિર્ગોળ લેન્સની બીજી છ અને અંતર્ગોળ લેન્સની બીજી બે, એટલે ટોટલ 16 આકૃતિઓ થાય. તો 16 આકૃતિને ગોખવા જઈએ તો એકબીજામાં મિક્સ થઈ જાય, 16 માંથી કોઈ પણ એક જ પૂછાશે. તો યાદ રાખવાની બેટર રીત આ જ છે. આ યાદ રાખો, પ્રક્રિયા કેવી રીતે કરવી અને પરાવર્તન કોનું ક્યાંથી કરાવવું આટલું યાદ રાખો એટલે આને ગોખવું નહીં પડે. આગળ અંતર્ગોળ અરીસાનો ઉપયોગ જોઈ લઈએ. અંતર્ગોળ અરીસો ક્યાં વપરાય? ટોર્ચ, સર્ચ લાઈટ. સર્ચ લાઈટ એટલે પેલા સીએડી વાળા વાપરે ને, ચાલુ કરીને અંધારા રૂમમાં જઈને ગોતે, એ સર્ચ લાઈટ. એ ટોર્ચ જ તે ટૂંકમાં. ટોર્ચ, સર્ચ લાઈટ, વાહનોની હેડલાઈટ ના પરાવર્તક સપાટી. તમે હેડલાઇટમાં અંદર તરફ જુઓ તો અંદરની તરફ હોય તો ગોળો હોય, ગોળાની અંદર, તો એ પરાવર્તક સપાટી એટલે કે કિરણોને સમાંતર આપાત કરવા માટે એનો ઉપયોગ થાય છે. દાઢી કરતી વખતે પ્રતિબિંબ મોટું દેખાય, એટલે મોઢું, ચહેરો મોટો દેખાય એના માટે ઉપયોગ કરવામાં આવે. કારણ કે જુઓ તમે, વસ્તુ જેમ જેમ નજીક જતી જાય એમ વસ્તુ ધીરે ધીરે મોટી થતી જાય છે. અને જુઓ અહીંયા વસ્તુ ખૂબ જ નજીક આવી તો પ્રતિબિંબ સીધું મળ્યું અને વસ્તુ કરતાં મોટું મળે છે. દાંતના ડોક્ટરો દાંતની અંદર પ્રતિબિંબ મોટું જોવા માટે ઉપયોગ કરે. સૂર્યકુકર અને સૌર ભઠ્ઠીમાં
सूर्यकुकरमां अने सौरभट्ठीमां सूर्यप्रकाशना किरणो अनंत अंतरेथी आवता होय तो एक ज स्थान पर केन्द्रित करवा माटे एनो उपयोग करवामां आवे छे। अने टेलिस्कोप अने दूरबीननी अंदर प्रतिबिंबने स्पष्ट जोवा माटे एटले दूरथी वस्तु आवे नजीक देखाय अने एफ पर एटले केन्द्र पर देखाय स्पष्ट जोवा माटे एनो उपयोग करवामां आवे छे।